તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપનો અમરેલીમાં ભવ્ય વિજય થયો। અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ આગેવાન દુર્લભજી કલ્યાણભાઈ જીયાણી એટલે કે DK પટેલ સામે એક મહિલાએ છેડતી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા ખળબળાટ મચ્યો છે। હવે આપણે થોડા ફ્લેશબેકમાં લઈ જઈએ અને બતાવીએ કે કોણ છે આ વિવાદાસ્પદ નેતા અને પહેલા આમનું નામ ક્યાં સંકળાયેલું હતું। सावरकुंडला वोर्ड नंबर 8 ना भाजपना काउंसिलर DK पटेल नो भव्य विजय थयो। जो कि आ विवादित काउंसिलर DK पटेल पर 2015 में ACB नी 1 लाख लांच लीधा में फरियाद थई अने त्यारे भाजप द्वारा आ DK पटेल ने भाजप मांथी नगरपालिकाना प्रमुख पदे थी सस्पेन्ड कर्या। त्यारे फरी भाजपे 2021 नी चूंटणीओ मां आ विवादित चेहरा ने फरी भाजप थी टिकट आपी अने अमरेली में તેમનો ભવ્ય વિજય થયો। આ DK પટેલ અમરેલી પોલીસ દ્વારા હિસ્ટ્રી શીટરની યાદીમાં પણ સામેલ છે અને તેના જ વોર્ડમાં હિસ્ટ્રી શીટરના બેનરો પણ લગાવવામાં આવ્યા હતા, છતાં સાવરકુંડલાની નગરપાલિકાની ચૂંટણીમાં આ ઉમેદવારને ટિકિટ આપવામાં આવી અને તે જીતી ગયા। ત્યારે આ જ DK પટેલે ચૂંટણી બાદ મહિલાના ઘરમાં પ્રવેશી અડપલા કર્યા અને આ સાથે બીભત્સ ઓડિયો ક્લિપ તેમની વાયરલ થઈ રહી છે અને જે બાદ ખળબળાટ મચ્યો છે। મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હોવાની અને ફોન પર વિભત્સ માંગણી કર્યાનો આરોપ છે। મહિલા તરફથી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદ નોંધી DK પટેલની શોધખોળ હાથ ધરી છે। હું એક ગરીબ માણસ છું અને મારી આગળ પાછળ કોઈ છે નહીં, મારો સગર સમાજ છે મારી સાથે, મારા ભાઈ છે, બધા ભાઈઓ મારી હારે છે અને અત્યારે DK પટેલ જેવા મારા ઘરે આવીને મારી હારે છેડતી કરી ગયા છે અને હું એમ કહું છું કે મને આમાંથી મને ન્યાય અપાવો। મેં અમરેલી SP સાહેબને રજૂઆત કરી છે પણ ત્યાંથી પછી મેં સાવરકુંડલામાં પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરી છે, ફરિયાદ કરી છે મેં। અને હું એવું કહું છું કે જો મારી હારે આવી, મારી 3 દીકરીઓ છે અને હું એક વિધવા છું, જો મારી હારે આવી છેડતીનો કેસ થયો છે તો આવા DK પટેલ સાહેબ છે જો આવા સારા કામ કરતા હોય ને આપણે હારે આવા માણસોની નાલાયક માણસો નીકળશે, આવા બેનું દીકરીઓની ઘરે જ બેનું દીકરીઓ હશે, એની બેનું દીકરીઓ સાથે આવું કરશે તો હું તો અત્યારે જાગૃત બની છું, તમે પણ બધા જાગૃત બનો। મેં મારી જે ઓડિયો ક્લિપ છે એ પણ મેં રજૂઆત આપી છે અને પોલીસ ચોકીમાં આપી છે મેં, પોલીસ સ્ટેશનમાં। અને અમારા સમાજના બેન એક વિધવા છે તેની સાથે સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી DK પટેલે ન કરવાનું કૃત્ય કર્યું છે અને મારા સમાજના બેનને ન્યાય આપે આ સરકારને હું એવી રજૂઆત કરું છું કે મારી દીકરી એને કોઈનો આધાર નથી, એનો આધાર સરકાર છે, તો એને આવાસ્ય યોજનાનું અને વિધવા પેન્શન બાબતે માન્ય DK પટેલ અહીંથી નીકળ્યા હતા તો DK પટેલને મારા બહેણે એવું કીધું કે ભાઈ મારે 3 દીકરી છે અને મને આ કામ કરાવી આપો વિધવા પેન્શનનું અને આવાસ યોજનાનું મકાનનું બાબતને એને, તો એ પૂર્વ પ્રમુખ છે તો એ જબરજસ્તી ઘરમાં ઘૂસી ગયા અને આ બહેનની અરે છેડછાડ કરી છે અને આ સરકારને હું એવી રજૂઆત કરું છું કે આની ઉપર આકરામાં આકરા પગલાં લે અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન અને ચૌધરી સાહેબ અને રાઠવા સાહેબ એને હું એટલી મીડિયા મારફત એટલું કહેવા માગું છું કે સાહેબ જેમ બને એમ આની ઉપર આકરી કાર્યવાહી કરો એવી તમને હું વિનંતી કરું છું અને સગર સમાજ આવતા દિવસોમાં જે કઈ કરવું પડશે એ સગર સમાજ કરશે। તાજુબની વાત તો એ છે કે હાલ પોલીસે આ મામલા પર કંઈ પણ કેમેરા સામે કહેવાનો ઇનકાર કર્યો છે। પોલીસનું એવું કહેવું છે કે આરોપી મળ્યા બાદ જ તેઓ કંઈ સ્પષ્ટ કહી શકશે। ત્યારે ફરિયાદી વિધવા મહિલાએ આકરી સજાની માંગ સાથે સમાજમાં દાખલો બેસાડવાની વાત કરી છે અને હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ દિશામાં કેટલી સફળ થાય છે। અમરેલીથી હિરેન રવૈયાનો અહેવાલ, ગુજરાત તક। જો તમને અમારો આ અહેવાલ પસંદ આવ્યો હોય તો તમારા અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસ જાણ કરો। આ ઉપરાંત આપ અમને Instagram, Twitter અને Facebook પર પણ ફોલો કરી શકો છો। નમસ્કાર।